પાસ ગણપત દાદા છે, અમારા આજુબાજુના બધા ગણપત દાદા આવી ગયા છે. રોજ માલ ખાપતા હોય, આ દાળ ખાપે છે. હું કે મહાદેવ મિત્રો, તો કેમ છો બધા, મજામાં છો? તો આજના વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. તો ભાઈ આજના વ્લોગમાં તમને ઘણું બધું નોખું નોખું અલગ અલગ જોવા મળશે. તો આજના વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આજ ગણપતિ બાપાના તમને લાડવા જોવા મળશે અને આ રસની બહબાટી બોલાવાની છે, કારણ કે બાજુમાં છે શ્રીમદ, તો ના પણ જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. પૈસા વસૂલ છે. લિક્વિડ પીજો. સુરાભાઈ એને ખાધું નહી બહુ બરાબર. તો મિત્રો, વાગી ગયા છે 8:30 અને આજે છે ગણેશ ચોથ. તો ગણેશ ચોથ ના ગણપતિ બાપા ના લાડવા બને છે. તો હાલો તમને બતાવું. જો લાડવા બને છે, બેન બનાવે છે લાડવા. અને આ ઉધિયાના શું કેવાય, આને ગોંગડા ભાંગે છે માથું બેન. અંકી બેન અહીંયા લાડવાનું બધું મિક્સ કરી દીધું છે. લાડવા વાળવાના છે, મમ્મી ભાખરીને એવું બનાવે છે. અને અહીંયા ગણપતિ બાપાને પાણી આ છે, દહીં ને દૂધ અને સિંદૂર ને આ છે ગૌમૂત્ર. આનથી નવડાવી દીધા છે અને બેહાડ દીધા છે અત્યારે નવડાવીને. ને આ પિત્તર પાનું લગાડ દીધું છે. પાંચ ગણપત દાદા છે ભાઈ, પાંચ ગણપત દાદા છે અમારા આજુબાજુના બધા ગણપત દાદા આવી ગયા છે. હા, વર્ષે વર્ષે અહીંયા અમે નવડાવી ને તે બધા ભેગા આવી ગયા. ના કા હું છો, ગણપત દાદા બધા આવી ગયા છે. વોટર પાર્ક માં ગોળ ને એવું નાખીને બધું બન્યા છે. લાડવા મિક્સ કરી દીધું. લાડવા વાળવાના છે, લાડવા વાળવામાં પછી ગણપત દાદા ને સારી લેવી અને પછી અમે જમી લેવી. લાડવા 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 એક વાર નવા ઘઉં ના લાડવા ખવડાવી દીધા હતા આજ પાછા. ગણપતિ ગણેશ ચોથ એના લાડવા પાછા બનાવે છે. હલો રૂપિયા સિક્કા નખો, રૂપિયા સિક્કા મારે ભાઈ, રૂપિયા વાળો લાડવા લેવાનો છે. મારા ભાઈ માં આવે જ ને ભાઈ, મારા ભાઈ માં જ આવે. આપડા ભાઈ માં આવે કારણ કે ગણપત દાન મેં નવડાવ્યા છે. આમ જો પડશો વાળો હું આખો નાઈ નઈ થતો, મેં નવડાવ્યો એટલે મારા ભાઈ માં આવશે. ગણપત દા મને બે હાથ ના ભાઈ ના માથું બેન પાસ નો સિક્કો લાવે કે મારા ભાઈ માં નીકળવો હતો. નાખે છો ભાઈ રૂપિયો, હાસો તો હોય ને કઈ ખોટો થોડો હોય, ગાંડા કાઢે છો. હાવ નાનો હું તો ચાલો ભાઈ, બધા એક સરખા વાળજો ભાઈ, નાના મોટી નો કરતી ને કર, તું લઈ જાય પછી ભાઈ. રૂપિયો લઈને પાછો લાડવો મૂકી નહી જવાનો, ખાઈ જવાનો. લાડવો લઈને પાછો લાડવો ખાઈ જવાનો, રૂપિયો નહીં લઈ જવાનો, એ લાડવો ખાઈ જ જવાનો.
લાડવા જરાઈ ગયા, દર્શન કરી લીધા. હવે આપડે વારી છે લાડવા જમવાની. ભાઈ જમવામાં છે લાડવા, કેરી, આ છે કેરી નું વાથણું, બચી તો સેવ ટમેટા ને શાક છે, વખરી રોટલા, કેરી ને કટકા અને સા દૂધ ને છાશ, એટલું છે જમવાનું. લાડવો લઈ લેવી આપડે, પેલા ગણપત દાન ખાઈ લો, નકર ગણપત દાન ના લાડવા કે આપડે ખાઈ લેવી. સારું હાલો તો આપડે જીમી લેવી. તો ભાઈ આજ કામે થી વયા વેલા વયા, તો બપોરે 2 વાગ્યા, કારણ કે આજ કારખાને છે ને ભાઈ હીરા ખાલી થઈ ગયા, તો રજા પડી ગઈ. તો અત્યારે કોઈ નથી ઉઠ્યો, આમ તો હું જાગતો હતો, જોકે 2-3 કલાક ફોન ઘૂમેડ્યો. અત્યારે વાગ્યા છે 5, 1-2 પાણી ના બાટલા પી નાખ્યા છે, આ થોડોક અધૂરો છે. હવે એમ છું કે ફોન ચાર્જિંગ ડાઉન છું, થોડોક લોક શૂટ કરી લેવી. પણ બહાર નીકળો ને તો આમ વાતાવરણ જોવું, આખું વાતાવરણ કેવું થઈ ગયું છે. વરસાદ એવા વાદળા થઈ ગયા છે, સાવ સન્નાટો છે અને ફૂલ ગરમી થાય છે, મતલબમાં બફારો થાય છે. તો કાકા આવું વાતાવરણ છે, તો કદાચ ફોન ચાર્જિંગમાં મૂકી દઉં અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો મિત્રો અત્યારે થયા છે 5:30, ચા બા પી લીધી છે. વાડીમાં હું નાકા હારા કરતો હતો, આમ જો આ બધા નાકા છે ને, આ બધા આડા છે, આ બધા આડા છે, સામે ઝાડ છે ને, આ બધી હુકાઈ ગઈ. આ ઝાડ જુઓ, આ ઝાડ હુકાઈ ગઈ છે, તો નાકા આડા કરું છું. હા મેથી કરતો કરતો આવ્યો, વાઈન પર કરું છું. ફૂલ ગરમી થાય છે અત્યારે, વરસાદ આવે એવું થઈ ગયું છે. હવે તો વાદળા પડશો એવો બળે છે, મોરલાય બોલે છે, આ ટીટોડી બોલે છે, આ એમ ન કહેતા મોરલો બોલે, વરસાદ આવવાનો હશે. હમણાં આવશે, વરસાદ આવશે, કારણ કે ગરમી કેવો છે આમ જોવો તમે, ભલી ગયા આખા પરસેવાના રેપ જેપ થઈ ગયા છે. બધું વાડીનું કામ પતી ગયું છે અને હવે મારા મમ્મી ને ફોન એવો કે ફોન નીકળે સારો કરવાનો છે, મારો ફોન લઈ જાવ, તો ફોન લઈ જાઉં, લઈ આવું, દૂધ બૂધ લઈ આવું, ફોન સારો કરતા આવું. ડોસું તો બધી હવાણીઓ કરે અહીંયા બસી માં. રમા ફઈ માં કેવી ગરમી થાય છે, બહુ જ પડે રોયા, બહુ પડાવ જો, હું આંખો પલળી ગયો. તમે કહો બહુ પડે છે, વેલા વયા જાય ગરમી ના, વેલા વયા જાય ને, પોલ ગરમી પડે ને. અમારે રમા ફઈ ને નો ગમે, હું વિડીયો ઉતારું એ કે મને કોક લઈ જા હે, કોણ લઈ જાય તમને, બીક લાગે, બીક લાગે અને વિડીયો ઉતારું ને તે. અને આને મોસ છે આ કાકાળું હાલે જો, એને મોજ છે સારો, ગરમીનો બેઠો રે. તો હવે હું જાઉં પેલા મોબાઈલ લેતા આવું, રિપેરિંગ કરતા આવું ફટાફટ ને, વળતા દૂધ લેતા હોય ત્યાં, મતલબ મારે રાતે છે ને ધક્કો ન થાય. તો ફેમિલી છાશ દૂધ અને કેપેસિટર લઈને ઘરે વઈ આવ્યા છે, મોબાઈલ મમ્મીનો રિપેર થઈ ગયો છે. જો ધીસ ઇઝ અ આઈફોન 16 પ્રો મેક્સ, ધીસ ઇઝ અ કેપેસિટર એન્ડ ધીસ ઇઝ અ ગોલ્ડ સોનું છે ભાઈ, સોનું, અમારે ખાવાનું સોનું. તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો થોડુંક કોમેન્ટમાં જણાવજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળવી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.